નમસ્કાર મિત્રો, સરસ મજાનો સંકલનનો ક્વેશ્ચન, કાકે કારણ કે મહત્તમ પૂર્ણાંક વિધેયનો પણ આમાં સમાવેશ છે એમના માટે. તો મિત્રો, પહેલા તો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં જ્યારે કંઈ પણ વસ્તુ આવે ત્યારે તમારે પહેલા તો એક્સ છે, એક્સ સ્ક્વેર છે, એક્સ ક્યુબ છે, કે શું છે એ ખાસ ધ્યાનમાં. તો અહીંયા તમારે જોઈ શકાય છે એક્સનો સ્ક્વેર છે. અચ્છા સાહેબ, તો એમના માટે શું? તો પહેલાં તો એક્સની લિમિટ ઇન્ટિગ્રેશનમાં આપી જોઈ, ઝીરો થી બે સુધીની લિમિટ દેખાય છે, ઝીરો થી બે. તો તમારો એક્સ સ્ક્વેર ઝીરો થી ચાર થાય, કારણ કે મેં વર્ગ લઈને નક્કી કરેલું છે. ઓકે સાહેબ, તો એક્સ સ્ક્વેરનું મૂલ્ય ઝીરો મળે ક્યારે સાહેબ? જ્યારે તમારા એક્સ સ્ક્વેરનું મૂલ્ય એક સુધીનામાં હોય ત્યારે. ઝીરો થી એક સુધીનામાં, ઝીરો પોઈન્ટ એક લઉં તોય ઝીરો, 0.2 લઉં તોય ઝીરો, એક્સ સ્ક્વેરનું મૂલ્ય 0.3 લઉં તોય ઝીરો, 0.999 સુધી ઝીરો. પણ જેવો સાહેબ તમે એક લ્યો, જેવો તમે એક લ્યો તો જવાબ સીધો આવી જાય એક, કારણ કે અહીંયા એક આવશે એટલે સીધો એક. 1.1 તોય એક મહત્તમ પૂર્ણાંક વિધેયની માહિતી હોય જ, 1.2 એ પણ એક, 1.3 એ પણ એક, 1.99 સુધી એક. 1.99 એટલે કે બેથી નાની કિંમત સુધી એક. હવે જેવી તમે બેની વેલ્યુ કન્સિડર કરશો એટલે સીધો જવાબ એમનો બે થશે. અચ્છા, સીધો જવાબ બે થાય ક્યાં સુધી સાહેબ? તો કે ત્રણ સુધી. ક્યાં સુધી જવાનું છે એ પાછું ચૂકીને જતા, ચાલ્યા 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 જ નથી કરવાનું, ચારે અટકી જવાનું છે. તો એક્સ સ્ક્વેરનું મૂલ્ય ત્રણ થાય, ક્યારે ત્રણ થાય? જ્યારે ત્રણ થી ચાર સુધી હોય ત્યારે. અચ્છા, તો આવી રીતે આમના ભાગલા છે એ ધ્યાનમાં લઈને હવે સંકલનમાં આગળ વધીશું. ઝીરો થી બે એક્સ સ્ક્વેર ડીએક્સ માં એક્સની કિંમતોને આધારે અંતરાલ લખતા જઈએ તો પહેલો અંતરાલ આવે એક્સનું મૂલ્યવાળો અંતરાલ લખવાનો છે. ઝીરોથી સ્ટાર્ટ કરો તો એક્સનું મૂલ્ય ઝીરોથી આનું વર્ગમૂળ થાય એક, ઝીરોથી એક, અને એનો જવાબ ઝીરો ડીએક્સ. કેમ સાહેબ ઝીરો? તો અહીંયા લખેલું જ છે ઝીરો ડીએક્સ. હવે આનું વર્ગમૂળ એક, આનું વર્ગમૂળ એક્સ, એકથી રૂટ બે. તો લખી નાખું નેક્સ્ટ, એકથી અને રૂટ બે ત્યારે એમનું વિધેય થાય 1 dx પ્લસ. પછી આગળ વધીએ તો આ પૂરું થઈ ગયું. હવે આનો વારો રૂટ બે થી રૂટ ત્રણ, 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 તો 2 dx થાય. અને પછી તો કે આ છેલ્લાનો વારો આ પૂરું થઈ ગયું હોય તો રૂટ ત્રણ થી બે, કારણ કે રૂટ ચાર એટલે બે, તો 3 dx. એટલે કે તમારે આ વસ્તુ મેળવો એટલે તમે રાજા, તમારા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો કહેવાય. પણ ઇન્ટિગ્રેશન મેઇન છે, ઝીરોનું ઇન્ટિગ્રેશન ઝીરો, એક્સ તરીકે એકનું થશે, લિમિટ એની 1 થી √2 છે, પ્લસ તો પ્લસ 2, અને એક્સ થશે લિમિટ તરીકે શું છે? તો કે √2 થી √3 છે. પછીનું છે 3x, 3 અને એક્સ લિમિટ તરીકે √3 થી 2 છે. મૂકી દઈએ દરેક અપર માઇનસ લોઅર કરતા જઈએ, જોઈએ શું આન્સર રહેશે. તો અહીંયાનો આન્સર આવે √2 માંથી √1 એટલે 1 પ્લસ 2, આમાં મૂકો √3 માઇનસ √2 થાય. ઓકે, પ્લસ 3 આમાં મૂકો એટલે કે 2 માઇનસ √3 થાય. ઓકે સાહેબ, હવે ક્વેશ્ચનના એન્ડ તરફ જોઈએ. આનું સાદુરૂપ જ તમારા એકાદું સોલ્યુશન તરીકે ઉભરી આવશે, પણ ખાસ મિસ્ટેક ઝીરો હોવી જોઈએ. પહેલું √2 as it is, −1 as it is, અંદર આપો તો પહેલું થાય 2√3, અંદર આપો તો બીજું થાય −2√2, અંદર આપો તો પછી થાય 3 × 2. અચ્છા, પછી આપો 3√3. તો હવે તો કે √2 −√2 વધશે ખાલી. અચ્છા, −√2 વધ્યું, 2√3 −3√3 −√3 વધ્યું, અને −1 + 6 + 5 વધ્યું. એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર આવશે શું? તો કે −√2 −√3 + 5 જે પણ ઓપ્શન હોય એ તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે. −√2 −√3 + 5 એટલે કે આપશ્રીના ક્વેશ્ચનનો આન્સર ડી −√2 −√3 + 5 રહેશે.